विद्यार्थी मित्रों प्रकरण चार आगळ धपावीए छे। चुंबकीय क्षेत्र में गति 4.3 टॉपिक नंबर पेज नंबर 137 टेक्स्ट बुक में अपनी सामे छे स्क्रीन पर। आपणे चुंबकीय क्षेत्र में गति करता विद्युत भारनो हवे विगतवार अभ्यास करवानो छे। धोरण 11 प्रकरण 6 यंत्रशास्त्र में आपणे शीख्या जो कण पर लागता बळनो घटक कणनी गतिनी दिशा के एनी विरुद्धमां होय तो ज बळ वडे कार्य थाय। चुंबकीय क्षेत्र में गति करता विद्युत भारना किस्सानी वात करिए तो चुंबकीय बळ कणना वेगने लंब रूपे लागे छे। मित्रों पेज नंबर 138 पर जोई शको छो। आ चुंबकीय बळ केवी रीते लागे छे कणना वेगने लंब रूपे એટલે કોઈ કાર્ય થતું નથી અને વેગના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી ભલે વેગમાનની દિશામાં ફેરફાર થતો હોય। નોંધો કે આ વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતા બળ કિમી જેવું નથી જેના ઘટકો ગતિની દિશાને સમાંતર કે પ્રતિસમાંતર હોઈ શકે છે અને તેથી વેગમાનની સાથે ઊર્જાનો પણ ફેરફાર કરી શકે। બરાબર છે મિત્રો, સમજૂતી મેળવવાની છે। આ પ્રશ્નના જવાબમાં કંઈ આવું લખવાનું નથી। બરાબર, આપણે જે અગાઉ પ્રશ્ન ભણી ગયા છીએ આરનું સૂત્ર એમવી અપોન ક્યુબી જે મેળવ્યું એ ટેક્સ્ટબુકની રીતે આપણે જોઈ રહ્યા છીએ। સહેલું તો આપણે આગળ શીખી ગયા છીએ એ જ પડશે, પણ સરસ રીતે આકૃતિની સમજૂતી મેળવી લો અને એ આકૃતિ જે છે એ ત્યાં એપ્લાય કરજો। ઓકે, આપણે સમાન નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારને ધ્યાનમાં લેવાનો છે। આકૃતિ 4.5 પર નજર કરો। પ્રારંભમાં વી વેગ એ બી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે એમ થાય, લંબરૂપે લાગતું બળ ક્યુ વી ક્રોસ બી કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે જે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે વર્તુળમય ગતિ કરાવે છે। જો વી અને બી એકબીજાને લંબરૂપે હોય તો જ કણનો માર્ગ વર્તુળાકાર હશે। આકૃતિ 4.5, જો વેગનો કોઈ ઘટક બીને સમાંતર કે પ્રતિસમાંતર હોય તો ગતિ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી ન હોવાથી આ ઘટક બદલાતો નથી। બીને લંબરૂપે રહેલા સમતલમાં ગતિ અગાઉ જણાવ્યા મુજબ વર્તુળમય હોય છે, આથી સર્પિલ હેલિકલ ગતિ ઉદ્ભવે છે એ આપણી પાસે આકૃતિ 4.6ની અંદર છે। જો મિત્રો આ જ પાના ઉપર 138 પર એક્સ અક્ષની દિશામાં બી છે, હેલિકલ ગતિ છે પ્લસ ક્યુ વિદ્યુતભારની, અગાઉ ધોરણ 11 પ્રકરણ 4માં તમે ભણી ગયા છો જો કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા સ્મોલ આર હોય તો એમવી સ્ક્વેર અપોન આર જેટલું બળ વર્તુળ માર્ગને લંબરૂપે કેન્દ્ર તરફ લાગે છે જેને કેન્દ્રગામી બળ કહેવાય। મિત્રો જાણીએ છીએ ને કેન્દ્રગામી બળ એમવી સ્ક્વેર અપોન આર, જો વેગ વી ચુંબકીય ક્ષેત્ર બીને લંબરૂપે હોય તો ચુંબકીય બળ વી અને બી બંનેને લંબરૂપે કેન્દ્રગામી બળની જેમ લાગે જેનું મૂલ્ય ક્યુ વી બી જેટલું હોય છે। કેન્દ્રગામી બળના બંને સૂત્રો સરખાઈએ એમવી સ્ક્વેર અપોન આર બરાબર ક્યુ વી બી, એના પરથી આર બરાબર એમવી અપોન ક્યુ બી સમીકરણ 4.5 મળે છે જે મિત્રો આગળના પ્રશ્નમાં આપણે સમીકરણ 1 મેળવ્યું છે એની સાથે લખી લીધું છે। તમે એક આગળ હાથમાં રાખીને ટેલી કરતા જજો, આર બરાબર એમવી અપોન ક્યુ બી સમીકરણ નંબર 1 આપણે જે મેળવ્યું છે અહીંયા 4.5 છે। ઓકે, જે વિદ્યુત ભારિત કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા છે, વેગમાન વધે તેમ ત્રિજ્યા મોટી થાય છે, આથી વર્તુળ માર્ગ મોટો બને છે। જો કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો વી બરાબર ઓમેગા આર, એટલે ઓમેગા બરાબર 2πv અને બરાબર ક્યુ બી અપોન એમ સમીકરણ 4.6.a। મિત્રો આ સહેલાઈથી સમજાયું છે કે વી બરાબર બાજુમાં લખેલું છે જોઈ લો, ઓમેગા બરાબર વી અપોન આર,
तो वी अने आर की जगह हूँ एम वी अपोन क्यू बी मूकूँ, समीकरण 4.5 नो मूल्य अवेज करूँ एटले ओमेगा बराबर क्यू बी अपोन एम बने, बराबर ने? तो समीकरण ओमेगा बराबर 2 पाई वी वी जे आवृत्ति एनी बराबर क्यू बी अपोन एम केम आयु ये समझाई गए। जे वेग के ऊर्जा पर आधार राखती नथी, अहीं वी ए परिभ्रमण की आवृत्ति है, वी ऊर्जा पर आधार राखती नथी, ए बाबत साइक्लोटन की रचना में खूब ज उपयोगी है। विभाग 4.4.2 चेक करशो। हवे एक परिभ्रमण माटे लागतो समय कैपिटल टी बराबर 2 पाई बाय ओमेगा बराबर 1/v वी, वी बराबर आवृत्ति। जो वेग ने चुंबकीय क्षेत्र की दिशा में कोई घटक वी पेरेलल वडे दर्शावेल होय तो ते कण ने आ क्षेत्र की दिशा में गति करावे अने कणनो मार्ग हेलिकल हशे। 4.6 आकृति में जो हेलिकल मार्ग छे। एक परिभ्रमण दरमियान चुंबकीय क्षेत्र की दिशा में कापेलू अंतर पेच अथवा पीच पी कहवाय। तो समीकरण 4.6.a नो जो उपयोग करिए तो पी बराबर वी पेरेलल कैपिटल टी एट 2 पाई एम वी पेरेलल अपोन क्यू बी, ज्या वी पेरेलल बराबर वी कॉस थीटा। समीकरण 4.6b। गतिना वर्तुलाकार घटकनी त्रिज्या ने हेलिक्सनी त्रिज्या कहे। तो मित्रों हेलिक्स की त्रिज्या सूत्र पर तमने पूछू हो तो आप आर सूत्र मेड़ी बाजू में समझूती अँ आप मित्रों बराबर चेक कर लेशो। हमें आप जाइए छे पेज नंबर 139 उदाहरण 4.3 बराबर है मित्रों। 6×10⁻⁴ टेस्ला जटलू चुंबकीय क्षेत्र एने आप कैपिटल बी कही है, एने लंब रूपे 3×10⁷ मीटर अपॉन सेकंड की झड़प थी गति करता इलेक्ट्रॉन, इलेक्ट्रॉन की झड़प वी आवृत्ति नहीं हो मित्रों, झड़प वी। इलेक्ट्रॉन नु द्रव्यमान 9×10⁻³ किलोग्राम एने एम कही अथवा एमी सूत्र अनुसार आप एम लैसु और विद्युत भार क्यू अथवा तो ई 1.6×10⁻¹⁹ कूलम। तो मार्ग की त्रिज्या केटली हशे पहलू आपणे आर शोधवानुं छे, बीजू परिभ्रमणनी आवृत्ति एटले वी शोधवानुं छे अने त्रीजू एनी ऊर्जा किलो इलेक्ट्रॉन वोल्ट में मेळवानी। मित्रों याद रखो एक इलेक्ट्रॉन वोल्ट बराबर 1.6×10⁻¹⁹ जूल। सातमा चैप्टर में आप भरपूर आनो उपयोग करवाना छे, आ किंमत तमने आपोआप याद रही जशे। तो मित्रों आपणे समीकरण एक मेळव्युं तो आर बराबर एम वी अपॉन क्यू बी बराबर छे, सीधी किंमत ज मूकवानी छे एम बराबर तो कि आपने रकम में आपेलू छे 9×10⁻³ किलोग्राम, वी झड़प 3×10⁻⁷ मीटर प्रति सेकंड, छेद में क्यू इलेक्ट्रॉनों विद्युत भार 1.6×10⁻¹⁹ कूलम और बीनी किंमत आपेली है 6×10⁻⁴ टेस्ला। मित्रों कैलक्युलेटर की गणतरी कर देशों जवाब आई जैसे आराम थी 28.12×10⁻²⁺ मीटर ले 28.12 सेंटीमीटर। मित्रों आगळनी थीअरी तैयार हशे, सूत्र आवडतुं हशे तो सहेलाई थी आ दाखलो गणाई जशे। आर मेळवी लीधो आपणे। हवे वी बराबर वी अपॉन 2 पाई आर